ડાંગ જિલ્લામાં તાલુકા પંચાયતની યોજાયેલી ચૂંટણીમાં ત્રણ પૈકી એક તાલુકા પંચાયતમાં સત્તા પરિવર્તન જોવા મળ્યું હતું આ સાથે કોંગ્રેસ ફરી મજબૂત સ્થિતિમાં જોવા છે ડાંગના તાલુકા પંચાયતની યોજાયેલી ચૂંટણીમાં સત્તા માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કસમકસ પરિસ્થિતિ સર્જાઈ હતી જેમાં બંને પાર્ટીના સભ્યો વચ્ચે થયેલી ઝપાઝપી બાદ મુલતવી રખાયેલ ચૂંટણીનું મતદાન બપોર બાદ ફરી યોજવામાં આવતા ટાઈ પડી હતી જેમાં ચિઠ્ઠી ઉછાળવામાં આવતા ભાજપ પાસેથી સત્તા આંચકી લેવામાં કોંગ્રેસને સફળતા મળી હતી ડાંગ જિલ્લામાં યોજાયેલ ત્રણ તાલુકા પંચાયતની ચૂંટણીમાં વઘઈમાં કોંગ્રેસ આહવા તાલુકામાં ભાજપે સત્તા જાળવી રાખી હતી જ્યારે સુબી તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપમાંથી ત્રણ સભ્યોએ બળવો કરતા કસમકસની પરિસ્થિતિ સર્જાઈ હતી જેમાં ભાજપમાંથી બળવો કરીને કોંગ્રેસમાં આવેલ એક સભ્યએ પ્રમુખ પદ માટે દાવેદારી નોંધાવતા બંને પક્ષના સભ્ય કોંગ્રેસમાં ગયેલા યશોદાબેન રાઉતનો પ્રમુખ તરીકે તથા ઉપપ્રમુખ તરીકે ભાજપના વસનજી કુવડનો વિજય થયો હતો આમ સુબીર તાલુકા પંચાયત ભાજપ પાસેથી આંચકી લેવામાં સફળતા મળી હતી અઢી વર્ષ પછી અઢી વર્ષના પ્રમુખ પ્રમુખની વરણીમાં ડાંગ જિલ્લામાં ત્રણ તાલુકા ત્રણ તાલુકા પૈકી તાલુકામાં કોંગ્રેસનો વિજય થયો છે સુબીર તાલુકામાં હરાવવા માટે જાત જાતના છે તો પેતરા કર્યા એ લોકોએ ખૂબ છે તો જે મહેનત કરી એ લોકોએ બળ વાપર્યો જાત જાતના છે તો ઢંક કર્યા છતાં પણ આ ઢોંગી બીજેપી વાળાનો જે છે તો પરાજય થયો છે અને સત્યમાં માનવા 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 કોંગ્રેસ સરકાર જે છે જે વિચારધારામાં માનવાવાળી કોંગ્રેસ સરકાર છે એનો વિજય થયો છે એમાં સાથી સદસ્યો જે આઠ સભ્યો એ છે તો એમાં મતદાન કર્યું અને ટાઈ થયા પછી કુદરતે જે કોંગ્રેસનો વિજય માટે કાપલી કાઢી તેમાં કુદરતનો પણ આભાર માનું છું અને જે બીજેપી તરફી જે હતા એ લોકોએ કોંગ્રેસને જે મત આપ્યો છે એમને છે તો કોંગ્રેસ પાર્ટી વતી વધાવી લઉં છું અને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું મેં હું મને પ્રમુખ બનાવ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને લોકોના લોકો માટે વિકાસના કામો કરીશ અને લોકોના જે પણ પ્રશ્નો હોય તેનો હલ કરીશ